નમસ્કાર, જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. જીવવું અને મરવું બને મોંઘું થયું, સરકાર દ્વારા જીગાતો જીએસટીનો વધારો. આગામી 22 જુલાઈ સુધી મેઘરાજા વિરામ રાખે તેવી થતી આગાહી. મધ્યપ્રદેશમાં એક બસ નર્મદામાં ખાબકી, 40 પ્રવાસીના મોતનો સેવાતો ભય. ઉઘરાણીની વસૂલાત માટે કારખાનેદારને ઉપાડી જઈ મારવામાં આવતો ઢોર માર. જામનગરમાં સિંધી સમાજ દ્વારા 40 દિવસના વ્રતનો શોભાયાત્રા સાથે થતો પ્રારંભ. આજના બ્રેકિંગ ન્યૂઝ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જીએસટીના નવા રેટ આજથી લાગુ થયા છે. પહેલેથી ભયંકર મોંઘવારીમાં પીસાતા ગ્રાહકોએ હવે વધુ ભાવ વધારો સહન કરવાની તૈયારી રાખવી પડશે. જીએસટી કાઉન્સિલે તાજેતરમાં લીધેલા નિર્ણય આજથી અમલમાં આવ્યા છે, જેના કારણે અમુક ચીજો પર ટેક્સ ઓછો પણ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદ હેઠળ ગયા મહિને જીએસટી કાઉન્સિલે અમુક પ્રોડક્ટ પર જીએસટી લાદવાનો નિર્ણય લીધો હતો. તેમાં હોસ્પિટલના બેડને પણ ઊંચા જીએસટી હેઠળ આવરી લેવાયા છે. પ્રીપેક્ડ અને લેબલ્ડ ફૂડ આઇટમ પર 5% જીએસટી લાગશે. લોટ, પનીર અને દહીં વગેરે મોંઘા થયા છે. રૂપિયા 5000થી વધારે ભાડું ધરાવતા હોસ્પિટલ રૂમ પર પણ 5% જીએસટી લગાડવામાં આવ્યો છે. નકશા અને ચાર્ટ પર 12% જીએસટી લાગશે, તેમાં એટલાસ પણ સામેલ છે. ટેટ્રાપેક પર 18% જીએસટી લાગશે. બેંકો જે ચેકબુક ઇસ્યુ કરે તેના પર પણ 18% જીએસટી લાગશે. પ્રિન્ટિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ, ઇંક જેવી પ્રોડક્ટ, કટિંગ બ્લેડ સાથેના ચપ્પુ, પેપર કાપવાના ચપ્પુ, પેન્સિલ છોલવાના સંચા, જીએસટી લેમ્પ, ડ્રોઈંગ અને માર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પર 12%ને બદલે 18% જીએસટી લાગશે. સોલર વોટર હીટર પર હાલમાં 5% જીએસટી છે, જે વધીને 12% થયો. રોડ, પુલ, રેલવે, મેટ્રો, ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટેના પ્લાન્ટ, સ્મશાન ગૃહ પર પણ 12%ના બદલે 18% જીએસટી લાગશે. ઇલેક્ટ્રિક પંપ, ડીપ ટ્યુબવેલ ટર્બાઇન પંપ, સબમર્સિબલ પંપ, સાયકલ પંપ પર 18% જીએસટી લાગશે. અનાજની સફાઈ, કઠોળનું ગ્રાઇન્ડિંગ, બીજના ઉપયોગ માટે મશીનો, ઘંટી ઉદ્યોગ અથવા અનાજ પ્રક્રિયા માટે મશીનરી, પવનચક્કી, હવા આધારિત લોટ ચક્કી, વેટ ગ્રાઇન્ડર પર 18% જીએસટી. ઈંડા, ફળ અથવા અન્ય કૃષિ ઉત્પાદનો અને તેની સફાઈ વર્ગીકરણ અથવા ગ્રાઇન્ડિંગ માટે વપરાતા મશીનો પર પણ 18%નો દર રહેશે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ જળબંબાકારની સ્થિતિ સર્જી છે. બીજી બાજુ સૂકા ભટ રહેતા કચ્છમાં આ વખતે 100%થી વધુ વરસાદ થયો છે, જેના પરિણામે પીવાના પાણીની ઘાત ટળી છે અને ખેડૂતોને સિંચાઈ માટેના પાણી તંગી પણ દૂર થઈ છે.
રવિવારે રાજ્યમાં મોટા ભાગના સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 19 ઇંચ સાથે સીઝનનો 57% વરસાદ વરસી ચૂક્યો છે. હાલમાં રાજ્યમાં 46 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 12 ડેમ એલર્ટ પર છે. સરદાર સરોવરમાં 52%થી વધુ પાણીનો જથ્થો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. આગામી 22 તારીખ સુધી રાજ્યમાં નોંધપાત્ર વરસાદની શક્યતા ઓછી હોવાનું જાહેર થયું છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આજે સોમવારે સવારે ઇન્દોર ખરગોનની વચ્ચે એક ભીષણ દુર્ઘટના ઘટી હતી. બસ ઇન્દોરથી મહારાષ્ટ્રના અમલનેર જઈ રહી હતી. બસ ધામનોદમાં ખલઘાટની પાસે નર્મદામાં ખાબકી હતી. 10 થી 10:15 વાગ્યાની વચ્ચે ખલઘાટમાં ટુ લાઇન પુલ પર કોઈ વાહનને ઓવરટેક કરતી વખતે બસ બેકાબુ થઈ ગઈ હતી. ડ્રાઈવરે સંતુલન ગુમાવી દેતા બસ રેલિંગ તોડીને નદીમાં પડી હતી. બસમાં મહિલાઓ બાળકો સહિત 40 મુસાફર સવાર હતા. બપોર સુધીમાં 13 મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. તેમાં 8 પુરુષ, 4 મહિલા અને 1 બાળકનો સમાવેશ થતો હતો. મૃતકોની ઓળખ હાલ થઈ શકી નથી. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ 15 પેસેન્જરને જીવતા બહાર કાઢવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે. જો કે ઘટના સ્થળે હાજર એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1 પણ પેસેન્જર જીવતો મળ્યો નથી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નગરમાં કારખાનેદારનું અપહરણ, સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા અને લીપણનો વર્કશોપ યોજાયો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुटकी मौज मनाने आइए वेलकम बोटल रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम बोटल रिसोर्ट में. एनवायरमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हर्ट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में, वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम, नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में, अवसर को और सजाने आइए वेलकम होटल रिसोर्ट में, आइए वेलकम होटल रिसोर्ट में, आइए वेलकम होटल रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स डंक कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट, वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના દરેડ ઉદ્યોગનગર ખાતે એક કારખાનેદાર યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ યુવકને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ પ્રકારની રજૂઆત આ યુવકે જામનગર LCB સમક્ષ કરી છે. વિપુલ મુંગરા, કશ્યપ મુંગરા અને દેવરાજ ચોવટિયા સહિતના શખ્સોએ આ યુવકને માર માર્યો હતો એવું પોલીસ અને મીડિયા સમક્ષ આ યુવકે જાહેર કર્યું છે. આ યુવકે દેવરાજ ચોવટિયા પાસેથી 1 ટન પિત્તળનો ભંગાર લીધો હતો. આ ભંગારના નાણાં આ યુવકે સમયસર ચૂકવ્યા ન હતા, તેથી દેવરાજ ચોવટિયા સહિતના શખ્સોએ નાણાંની વસૂલાત માટે આ યુવકનું કારખાનેથી અપહરણ કર્યું હતું. કારખાનામાંથી રૂપિયા 1 લાખ દેવરાજ સહિતના શખ્સોએ લઈ લીધા છે અને આ યુવક પાસેથી 2 કોરા ચેક લખાવી લીધા છે એવું આ યુવકે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. મીત ગડારા નામના આ યુવકના કહેવા પ્રમાણે આ શખ્સોએ મીત ગડારાને ઉપાડી જઈ ઊંધો લટકાવી ઢોર માર માર્યો છે. આ બનાવ અંગે હજુ પોલીસ ફરિયાદ થઈ નથી. મને ફેસ 2 દરેડ GIDC 297 પ્લોટ નંબરમાંથી બપોરે 3:30 વાગે અપહરણ કરી લીધું હતું. મારું વિપુલ મુંગરા, એના મોટા ભાઈ કશ્યપ મુંગરા, દેવરાજ ચોવટિયા, સંદીપ ચોવટિયા, જય બરાબર
અને 5 વાગ્યા મને ઊંધો લટકાડી દોરી પગમાં બાંધીને માર મારવામાં આવ્યો છે. ફૂલ માર પટ્ટાથી ઝાપટું ઘૂસતા માર્યા છે અને મારા ટેબલના ખાનામાંથી 1 લાખ રૂપિયા રોકડા જટી લીધા અને મારા ભાઈ આગળથી દબાવતી 2 ચેક લઈ લીધા છે, કોરા ચેક. હા, અને મેં દેવરાજભાઈ ચોવટિયા પાસેથી ભંગાર લીધો હતો, બરાબર. મેં એને કીધું કે હું પૈસા દેવામાં ટાઈમ ચૂકી ગયો હતો. મેં એને કીધું બેગ દીજારવો, હું તમને પૈસા આપી દઈશ. એ બાબતે મને એને માર માર્યો. સિંધી સમાજ દ્વારા 40 દિવસના વ્રતનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વ્રત સિંધી સમાજ દ્વારા છેલ્લા 1000 કરતાં વધુ વર્ષોથી દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વ્રતને ચાલિયા સાહેબનું વ્રત કહેવામાં આવે છે. આ વ્રતમાં સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી ઝૂલેલાલની પૂજા કરવામાં આવે છે. આ વ્રતના પ્રારંભે સિંધી સમાજ દ્વારા શોભાયાત્રા યોજવામાં આવે છે. આ શોભાયાત્રામાં આજે સોમવારે સવારે 1 શ્રદ્ધાળુ દ્વારા આ વ્રત અંગે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજે જામનગર શહેરમાં ચાલીયા સાહેબના વ્રતની શરૂઆત થઈ રહી છે અને આ નિમિત્તે સિંધી યુવા સંગઠન અને સિંધી સમાજના વડીલોએ બધાએ મળીને વ્રતની શરૂઆત કરી છે. એ નિમિત્તે બધાએ મળીને અમારા ઈષ્ટદેવ ઝૂલેલાલ સાંઈનું, બહેરાણું સાહેબ અને સત્સંગનો પ્રોગ્રામ રાખ્યો છે, જેના માટે હું બધાને ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ પ્રોગ્રામના પાછળનું જે મેઇન મહત્ત્વ છે, આજથી 1017 વર્ષ પહેલાં પાકિસ્તાન ઠઠ્ઠાનગરમાં એક મિર્કશા નામનો બાદશાહ હતો. એ અમારા જે હિન્દુ અને સિંધી વડીલો હતા એમના પર અત્યાચાર કરતા હતા, તો એમના ધર્મ પરિવર્તન કરાવતા હતા. એ ધર્મ પરિવર્તન રોકવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે આજે અમે 40 દિવસનું વ્રત કરીએ છીએ. કેમ કે અમે 40 દિવસ અમારા વડીલો હતા એ સિંધુ નદીના કિનારે જઈને એમને વ્રત કર્યો હતો, પૂજા પાઠ સત્સંગ કર્યો હતો, અને 40 દિવસના પછી 41 દિવસે આકાશવાણી થઈ હતી, ભવિષ્યવાણી, ભાઈ રતન રાયના ઘર નસરપુરમાં માતા દેવકી પાસે હું જન્મ લઈ રહ્યો છું અને આવીને તમારા ધર્મની રક્ષા કરીશ. એવી રીતે ઝૂલેલાલ સાંઈને અવતાર લીધું અને સિંધી અને હિન્દુ ધર્મની રક્ષા કરી. તો આજે 40 દિવસનો વ્રત છે એ અમારા સિંધીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે એવું માનવાય છે કે 40 દિવસ છે એ ઈચ્છા પૂર્ણ કરવાના વ્રત છે. જે પણ 40 દિવસમાં વ્રત રાખે છે અને એના જે નિયમો છે એનું પાલન કરે છે, ઝૂલેલાલ સાંઈ એમની મનોકામના પૂરી કરે છે, ઈચ્છાઓ પૂરી કરે છે. જામનગરમાં તળાવની પાળે આવેલા મ્યુઝિયમ ખાતે રવિવારે લીંપણ આર્ટનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો, જેમાં ઘણા છાત્રો અને છાત્રાઓએ ભાગ લીધો હતો. લીંપણ કળા કચ્છની પરંપરાગત કળા છે, જે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ કળાના પ્રચાર પ્રસાર માટે આ વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આર્ટિસ્ટ ગીતા રાઠોડ દ્વારા તમામ કલાકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગરના મ્યુઝિયમ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપ અંગે મ્યુઝિયમના ક્યુરેટર બુલબુલ હિંગળાજીયા, આર્ટિસ્ટ ગીતા રાઠોડ તથા આ વર્કશોપમાં ભાગ લેનાર બૃંદા મહેતા નામની કલાકાર છાત્રાએ GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. અહીંયા આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અનુભૂતિ લીંપણ આર્ટ વર્કશોપ કરવામાં આવ્યો છે. તેમાં માટી, ફેવિકોલ અને લાકડાનો છોલ એ બધાને મિક્સ કરી અને એક ક્લે બનાવવામાં આવે છે અને એમાંથી આ આર્ટ થાય છે. એક આપણું કચ્છનું ટ્રેડિશનલ આર્ટ છે, જેના માટે આ બહુ એક સારો, જામનગરમાં લોકોને આ કરાવવા માટે બહુ સારો પ્રયત્ન છે અને અમે બહુ એન્જોય કર્યું અમે. લાખોટા વર્કશોપમાં આપણું મડ એન્ડ મિરર વર્ક છે, જે ફર્સ્ટ ટાઈમ રહ્યું. એઝ અ બુલબુલ મેમ તરફથી આપણે વર્કશોપ સ્ટાર્ટ કર્યો અને ઘણા ટાઈમ પછી આપણે અહીંયા વર્કશોપ કર્યો. એ પણ બહુ સારું અને ઘણા બધાનો સપોર્ટ અને ઘણા બધાની સંખ્યાઓ જોઈન થઈ છે અહીંયા. હું મડ એન્ડ મિરર વર્ક કરું છું 10 વર્ષ થયા, પણ આજે મ્યુઝિયમમાં કર્યું છે એ મને ઘણો બધો રિસ્પોન્સ અને ઘણી બધી જાગૃતતા લોકો પ્રત્યે થઈ અને લોકોને ઉત્સાહ પણ ઘણો થયો કે શીખીએ મડ એન્ડ મિરર વર્ક. આઝાદીનો અમૃત મહોત્સવ એ આપણા સૌનો મહોત્સવ છે, રાષ્ટ્રવ્યાપી મહોત્સવ છે, જેમાં આ વખતે અમે વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત તરફના પ્રયાણ માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં અનુભૂતિ લીંપણકામ મડ મિરર આર્ટ વર્કશોપનું આયોજન કર્યું છે. જેમ મેં હમણાં જ કહ્યું, વોકલ ફોર લોકલ એટલે આપણા જામનગરના જ કલાકાર છે ગીતાબેન રાઠોડ, એમના માર્ગદર્શનમાં આ વર્કશોપ થઈ રહ્યો છે. ભારતની ઘણી બધી
દિવાલ ઉપર ચિત્ર કરવાની કલાઓ છે અને એમાંનું એક છે ગુજરાતનું કચ્છનું લીપણકામ, જે ભૌગોલિક પરિસ્થિતિને આધીન રહીને આ કલા કરવામાં આવતી હતી. જામનગર જ્યારે વસ્યું નવા નગર તરીકે ત્યારે આ કલા અહીંયા પણ જોવા મળે છે, પણ એમાં હવે વિસરાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. આ ઉદ્દેશ્ય સુધી આ કલાને તરફ લોકો વળે, એપ્રિશિએટ કરે અને એટલીસ્ટ વન પીસ ઇન ધેર હાઉસ, એક વોલ પીસ પણ જો પોતાના ઘરમાં આ કલાને લઈ આવે, બસ આ જ ઉદ્દેશ્યથી અમે આ વર્કશોપનું આયોજન કર્યું છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ફાયરની મોક ડ્રિલ અને સાયબર ક્રાઇમ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર વન ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. શું તમે એક સુંદર મજાના આશિયાનાની શોધમાં છો? અને જો હા, તો અમે આપના માટે લાવ્યા છીએ ગુજરાતમાં સૌ પ્રથમવાર વાલ્મીકિ સમાજની એકતાનું પ્રતીક અને સંપૂર્ણ સુવિધા સજ્જ ટાઉનશીપ. જી હા, આ છે શ્રી મહર્ષિ વાલ્મીકિ બંગલોઝ, કે જે જામનગરના સુવિકસિત વિસ્તારમાં ઇસ્કોન મંદિરથી તદ્દન નજીક સંપૂર્ણ લોનેબલ ટાઇટલ ક્લિયર પ્રોજેક્ટ છે. અહીં 1 BHK થી લઈ 3 BHK સુધીના સુંદર બંગલોઝનું આયોજન છે. અહીં મંદિર, ભૂગર્ભ ગટર, વિશાળ ગાર્ડન, જોગિંગ એરિયા, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, RCC રોડ, મીઠા પાણીની લાઇન, 24 કલાક સિક્યોરિટી સાથે CCTV કેમેરા પણ છે. કિંમત ફક્ત 12.5 લાખ થી શરૂ. તો આજે જ પધારો આપના સ્વપ્નના મહેલની મુલાકાત લેવા. સાઇટ સંપર્ક હાપા ઇસ્કોન મંદિરની બાજુમાં, ફોર્ડ સર્વિસ સ્ટેશન પાછળ, જામનગર રાજકોટ હાઈવે, હાપા જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર રાજકોટ રોડ પર ફાયર શાખા અને બોમ્બ સ્ક્વોડ દ્વારા મોક ડ્રિલ યોજવામાં આવી હતી, જેમાં એવું જાહેર કરવામાં આવ્યું હતું કે એક ટેન્કરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ સંદેશાના આધારે બોમ્બ સ્ક્વોડ તથા ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટેન્કર ચેક કરવામાં આવ્યું હતું. બોમ્બ શોધી કાઢીને આ બોમ્બને ડિફ્યુઝ કરવામાં આવ્યો હતો. બાદમાં આ સમગ્ર કવાયત મોક ડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ફાયર સ્ટેશન ઓફિસર સુમણ ઉપેન્દ્રએ આ મોક ડ્રિલ અંગે GTPL જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજરોજ સવારે 10:11:25 કે કોલ આવતા કે ફલા ટોલ નાકા પાસે એક અગ્રવાલ ટેન્કરમાં કે બોમ્બ છે એવો મેસેજ મળતા અહીંથી ફાયર ફાઇટર રવાના કરે છે. ત્યાં જઈ સ્થળ વિઝિટ કરતા કે માલુમ પડે કે બોમ્બ સ્ફોટ બોલાવેલી છે. સ્થળ ઉપર બોમ્બ સ્ક્વોડ આવતા બોમ્બ સ્ક્વોડે બોમ્બને રિફ્યુઝ કરી આખી કામગીરી પૂરી કરેલી. એના બાદ કે આ આખી મોક ડ્રિલ જાહેર કરેલી છે. જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી મહિનાની 5મી તારીખે એક સિનિયર સિટીઝને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેસબુકના માધ્યમથી તેની સાથે છેતરપિંડીનો પ્રયાસ થયો છે. કોઈએ હિના પટેલના નામથી ફેક આઈડી બનાવી આ ફરિયાદી પાસેથી ₹1,25,000ની માંગણી કરવામાં આવી હતી. આરોપી દ્વારા બ્લેકમેલિંગનો પ્રયાસ થયો હતો. આ ફરિયાદના અનુસંધાને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI પ્રેમલ ઝાએ તપાસ કરીને ખંભાળિયાના એક શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સનું નામ જતીન લાભશંકર પંડ્યા છે. આ શખ્સ ખંભાળિયામાં હોટેલ મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈ 5 ફેબ્રુઆરી 2022ના રોજ એક સિનિયર સિટીઝન છે, એમને ફેસબુક ઉપર એક ફેક આઈડી ઉપરથી ફ્રેન્ડશિપ હિના પટેલ નામના ફેક આઈડી ઉપરથી ફ્રેન્ડશિપની વાત થઈ, પછી ચેટ અને વિડીયો કોલ કરવામાં આવ્યા. ત્યારબાદ આ વિડીયો કોલના આધારે એમને ધમકી અને બ્લેકમેલ કરવામાં આવ્યા અને એ બ્લેકમેલમાં ₹1,25,000ની માગણી કરવામાં આવી. હવે આ માગણીને અનુલક્ષીને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 00/12/22માં ગુનો નોંધવામાં આવ્યો, જે IPC 384/385/570/170/120B અંતર્ગત નોંધવામાં આવ્યો. આ ગુનાને અનુલક્ષીને હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા એમણે ટેકનિકલ એનાલિસિસ દ્વારા માહિતી મેળવી કે જે આ વ્યક્તિ કોના દ્વારા ફેક આઈડી બનાવવામાં આવ્યું હતું, જેમાં આપણે અક્યુઝ છે જતીન લાભશંકર પંડ્યા, એક હોટેલ મેનેજર છે અને રામનાથ સોસાયટી ખંભાળિયા દેવભૂમિ દ્વારકાનો રહેવાસી છે. આની મોડસ ઓપરેન્ડી એવી છે કે તે અલગ અલગ ફેક આઈડી બનાવે છે અને ત્યારબાદ આવી રીતના ટાર્ગેટ બનાવે છે લોકોને, અને ત્યારબાદ રોલ પણ પોતે જ કરજે છે, જેમ કે પોતે પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઇમ બ્રાન્ચ તરીકે કોલ કરે છે અથવા તો
કોઈ જે ગર્લના નામથી ફેક આઈડી બન્યું હતું એના હસબન્ડ તરીકે, એના ભાઈ તરીકે, એના વકીલ તરીકે પણ ફોનમાં ધમકીઓ આપતો હોય છે અને લોકો પાસેથી પૈસા પડાવવાની કોશિશ કરતો હોય છે. તો પ્રજાને અમારી તરફથી એક જ જોગવાઈ છે કે આવી રીતે કોઈ પણ બ્લેકમેલ કરે અથવા તો કોઈ પણ પૈસાની માગણી કરે કે જે વિડીયો કોલ અથવા તો સાયબરને રિલેટેડ હોય તો એમાં ડરવાની જરૂર નથી કે પૈસા આપવાની જરૂર નથી, એમની માગણી સ્વીકારવાની જરૂર નથી, માત્ર સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે. જામનગરની નવાનગર નેચર ક્લબ દ્વારા સાપ અંગે એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં ઝેરી સાપની માહિતી છે, આ ઉપરાંત સાપ કરડે ત્યારે શું કરવું જોઈએ વગેરે માહિતી આ પોસ્ટરમાં આપવામાં આવી છે. આ પોસ્ટરનું વિમોચન આજે સોમવારે કમિશનરના હસ્તે કરવામાં આવ્યું છે. આ પોસ્ટર અંગે ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા તથા કમિશનરે જીટીબીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે. ચોમાસુ આવતા જ જામનગરના અનેક શહેરના અનેક વિસ્તારોમાં સાપ દેખા દેતા હોય છે. સાપ જેવો જ દેખાય છે ત્યારે લોકો દંડો લઈને એને મારવા દોડે છે. સાથે સાથે ઘણી વખત એવું છે કે બિનજેરી સાપ કરડવાથી પણ લોકોના મૃત્યુ થતા હોય છે. તો એનું કારણ માત્ર અજ્ઞાનતા હોય છે કે લોકોને સાપ કયો ઝેરી છે બિનઝેરી છે એને ખ્યાલ નથી હોતો. આને ધ્યાનમાં લઈને, કારણ કે સાપ આપણો શત્રુ નહીં બલકે મિત્ર છે, આ વસ્તુને નવાનગર નેચર ક્લબે ધ્યાનમાં લઈ અને સાપ બચાવ અંતર્ગત, કારણ કે સાપ મનુષ્યનો બહુ મિત્ર છે, સાપ ન હોય તો આપણે અનાજ પણ ન ખાઈ શકીએ. આ માટે થઈને ખાસ કરીને જામનગરના લોકો સાપોને બચાવવા માટે જાગૃત થાય, ઝેરી બિનઝેરી સાપોને ઓળખે એના માટે થઈને અમારી સંસ્થા નવાનગર નેચર ક્લબે આજ રોજ એક સર્પ સંદર્ભ કરીને એક સરસ મજાનું પોસ્ટરનું માનનીય કમિશનર સાહેબના વરદ હસ્તે વિમોચન રાખ્યું છે. આ સાપની અંદર જ આપણા ગુજરાતની અંદર જે ચાર ઝેરી સાપો થાય છે એની માહિતી આપી છે. સાપ કરડે તો એની પ્રારંભિક સારવાર શું કરવી, સાપ દેખાય તો પકડવા માટે કેને ફોન કરો, આ તમામ પ્રકારની પોસ્ટરની અંદર મેં માહિતી મૂકી છે. આ પોસ્ટર અમે જામનગરના જાહેર સ્થળોએ, હોસ્પિટલોએ, કોર્પોરેશને, જ્યાં વધુમાં વધુ પબ્લિકની અવરજવર હશે ત્યાં પોસ્ટર લગાવવામાં આવશે. નવાનગર નેચર ક્લબ દ્વારા ખાસ કરીને ચોમાસાના સિઝનમાં જે ઝેરી સાપો નીકળતા હોય છે એ ઝેરી સાપોમાં કઈ બાબતનું ધ્યાન રાખવું એના માટેની એક માર્ગદર્શિકા સ્વરૂપે એક પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં કયા કયા જે સાપો છે ઝેરી છે અને શું ધ્યાન રાખવાનું અને જો સપોઝ કોઈ વખત કરડે તો એમાં પ્રાથમિક સારવાર કઈ રીતે લેવાની એ બધી બાબતોનો સમાવેશ આની અંદર કર્યો છે. અને અલગ અલગ જે શાળાઓ છે, અલગ અલગ કોલેજો છે, અલગ અલગ જે સોસાયટીઓ છે એમાં જઈ અને આ જે સાપો છે એના વિશે વધારે ને વધારે માહિતી આપવામાં આવશે કે જેથી પબ્લિક પણ જાગૃત બને અને આવા જે સાપો છે એનાથી પણ દૂર રહે અને કોઈ પણ પ્રકારે આ રીતે સાપ જો કરડે અને કે ડંખ મારે તો કયા પ્રકારે દવા કરવાની એની પણ બધી જ માહિતી જે છે નવાનગર નેચર ક્લબ દ્વારા આ કરવામાં આવી છે. વહીવટીતંત્ર વતી પણ હું નવાનગર નેચર ક્લબને ખૂબ અભિનંદન પાઠવું છું અને આ પ્રકારની માહિતી અને આ પ્રકારની જે ઝુંબેશ છે એ વધારેમાં વધારે સારી રીતે પબ્લિક સુધી પહોંચે એવી શુભેચ્છાઓ પાઠવું છું. જામનગરના વિકાસ ગૃહ નજીક આવેલા જીએસ મહેતા કન્યા વિદ્યાલય સહિતની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં આજે સોમવારથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની રિપીટર પરીક્ષાર્થીઓ માટે પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જામનગરમાં કુલ 3,586 ઉમેદવારો છે. આ ઉમેદવારોએ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આપવાનું શરૂ કર્યું છે. ધોરણ 10ના 2,582 ઉમેદવારો માટે કુલ 51 બ્લોકમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 855 ઉમેદવારો માટે 4 સ્કૂલમાં 31 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. વિજ્ઞાન પ્રવાહની 149 ઉમેદવારો માટે સજુબા સ્કૂલમાં 8 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર વ્યવસ્થા અને બંદોબસ્ત વગેરે કામગીરીની દેખરેખ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગોઠવવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીબીએલ જામનગર ન્યૂઝ. આયુર્વેદ નિસંતાન ઉપચાર કેન્દ્ર જામનગર, સ્ત્રીઓ તથા પુરુષોના વંધ્યત્વની સફળ આયુર્વેદિક સારવાર. પુરુષોમાં ઓલિગોસ્પર્મિયા, નેક્રોસ્પર્મિયા તથા એઝોસ્પર્મિયા, સ્ત્રીઓમાં પીસીઓડી, એન્ડોમેટ્રાઇટિસ, સેકન્ડરી એમેનોરિયા તથા નળી બંધ હોવાની સારવાર. ડોક્ટર મિસિસ હરિકૃષ્ણાબેન ભટ્ટ, એમડી આયુર્વેદ. મોબાઈલ નંબર 9426966037, ઈમેલ ayufert@gmail.com. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો, નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી.
જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રયા સુધારા અને ફાયદાઓ, કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, પેલેસ રોડ, અંબિકા ડેરી પાસે, પોલીસ હેડક્વાર્ટર સામે, સરુ સેક્શન રોડ, જામનગર. બ્રાન્ચ 3, 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલનગર, જૈન દેરાસરની સામે, જામનગર. બ્રાન્ચ 4, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓકવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. બ્રાન્ચ 5, નંદનવન સ્ટાઇલસ કોમ્પ્લેક્સ, ઓમ TVSની બાજુમાં, નંદનવન સોસાયટી, રણજીત સાગર રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. એકમાત્ર કાલાવડના ભલસાણ બેરાજામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે. જામનગરના પોલીસ હેડક્વાર્ટરમાં મુદ્દા માલના રૂમમાંથી શરાબની બોટલોની ચોરી થયાના પ્રકરણમાં 2 પોલીસ કર્મીઓ ધનરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ બહાદુરસિંહ જાડેજાના નામ ખુલ્યા છે. દરેડ ઉદ્યોગનગરમાં મધુરમ ઓવરસીઝ નામના કારખાનામાં રૂપિયા 1 લાખની રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાંબુડાના રમેશ પરસોત્તમ મારકણા અને અક્ષય રમેશ મારકણાની 24 બોટલ શરાબ સાથે ધરપકડ થઈ છે. નગરના ખોડિયાર કોલોની વિસ્તારમાંથી 19 બોટલ શરાબ ઝડપાઈ છે. જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ સોસાયટીના સભાસદ યશપાલસિંહ ઉદયસિંહ વાળાને ચેક પરતના કેસમાં 6 મહિનાની સજા થઈ છે. જામનગરના વાલસુરા ઓલ્ડ એરિયામાં હિતેશસિંહ ગોવિંદસિંહ ગોહિલ નામના 43 વર્ષના યુવાનનું બેભાન બની ગયા પછી મૃત્યુ થયું છે. જામનગરના જૈન દેરાસરમાં તોડફોડ કરનાર જયવીર ચૌહાણ અને નિર્મલ પઢિયારની જામીન અરજી રદ થઈ છે. ધ્રોલ તાલુકાના જાયવા ગામમાંથી મહેશ વલ્લભ કુબાવત નામનો શખ્સ બોગસ ડોક્ટર તરીકે ઝડપાઈ ગયો છે. દ્વારકા જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 9 કેસ નોંધાયા હતા. 2 દિવસમાં કુલ 18 દર્દીઓનો ઉમેરો થયો છે. જામનગર પંથકમાં જુગાર પર અલગ અલગ 4 દરોડાઓ પડ્યા છે. 4 મહિલાઓ સહિત કુલ 45 જુગારીઓની ધરપકડ થઈ છે. રવિભાઈ કરસનભાઈ સિલુ તે મિતેશભાઈના પિતાનું અવસાન થયું છે. 80 વર્ષના રમણીકલાલ દયારામ રામાવત તે સ્વર્ગસ્થ વલ્લભદાસ, સ્વર્ગસ્થ ડોક્ટર મોહનદાસ, સ્વર્ગસ્થ વિઠ્ઠલદાસ તથા સ્વર્ગસ્થ નરભેરામ રામાવતના નાના ભાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જીવવું અને મરવું બને મોંઘું થયું, સરકાર દ્વારા જીગાતો GST નો વધારો. આગામી 22 જુલાઈ સુધી મેઘરાજા વિરામ રાખે તેવી થતી આગાહી. મધ્યપ્રદેશમાં 1 બસ નર્મદામાં ખાબકી, 40 પ્રવાસીના મોતનો સેવાતો ભય. ઉઘરાણીની વસૂલાત માટે કારખાનેદારને ઉપાડી જઈ મારવામાં આવતો ઢોર માર. જામનગરમાં સિંધી સમાજ દ્વારા 40 દિવસના વ્રતનો શોભાયાત્રા સાથે થતો પ્રારંભ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.